الحمد لله رب العالمين وبه نستعين إنه خير الناصر والمعين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد وبآله طيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين السلام عليكم جميعا ورحمة الله وبركاته ليلة القدر نيرات جنے بے صبری نہ ساتھے اپنے اکھو ورس اینی واٹ جو انہیں بیٹھا تھا ખાસ કરીને અમુક ઉલમા અમુક ઉરફા કે જે ઇરફાનિયતની મંઝિલ ઉપર છે ઉલમાએ અખલાક કે જે તેઓ બહુ બુલંદ મંઝિલ ઉપર ફાયઝ હતા તેઓ માહે મુબારકે રમઝાનની પ્રિપેરેશન તો ખેર એ લોકોની તૈયારી તો હોય જ છે એમાં શક નથી પણ શબે કદરની જે તૈયારી છે ખાલી શબે કદરની તૈયારી ફકત અને ફકત શબે કદરની તૈયારી માહે રજબથી શરૂ થઈ જતી હતી માહે રજબથી શરૂ થઈ જતી હતી જ્યારે શબે કદરની રાતમાં આપણે જ્યારે દાખલ થાય તો અમુક પ્રિપેરેશન હોય છે મેન્ટલી એટલે આપણા ઝહની તોર ઉપર ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી આપણો ડર વખતે તમે યાદ હશે પહેલી રમઝાનથી લઈને ગઈકાલ સુધી સ્પિરિચ્યુઆલિટી ઉપર હતું કે શું છે સ્પિરિચ્યુઆલિટી ક્યાં છે એવા બેરિયર્સ ક્યાં છે એવા ઓબ્સ્ટેકલ્સ ક્યાં લેયર્સ છે કે જે આપણે એક એકને મૂવ કરવાની છે બધું અલ્હમ્દુલિલ્લાહ તમારી ઝહેનમાં હશે એટલે હું શરૂઆતથી સ્ટાર્ટ કર્યો જેથી કરીને આપને હેલ્પ થાય આજે રાત સુધી પહોંચવા માટે તો જેથી કરીને હું શબે કદરની બારામાં કાંઈ બયાન કરું તો આપણે ખબર પડે કે શબે કદરની જે વેલ્યુ છે આપણે એને બજાર કરીએ શબે કદરની જે વેલ્યુની બારામાં બયાન કરવામાં આવ્યું છે એની અંદર વધારે પડતું લગભગ આપણે ગણી 80% આજ ગુસલ છે સદકા છે વુઝુ છે અઝકાર છે ઇસ્તગફાર છે અને શુક્ર છે એટલા સુધી કહેવામાં આવે છે કે જ્યારે શબે કદર આવે તો અમુક દુઆઓ કે જે મુસ્તહબ હોય છે વાજિબ તો આપણે પરવાની છે અમુક જે આમ પણ જે બહુ હાઈલી રેકમેન્ડ છે મુસ્તહબ છે કહેવામાં આવે છે કે એ પણ તમે ન મૂકો હતલ ઇમકાન કે જ્યાં આપણે વઝુ કરતા હોય છે વઝુની મુસ્તહબ દુઆઓ છે કાંઈ વાજિબ નથી પણ અમુક ઓરફા અને ઓલમા બહુ રેકોમેન્ડ કરે છે કે તમે ઈએ ન મૂકો શબે કદરની રાત માટે કારણ કે શબે કદરની રાતમાં જ્યારે ખાસ કહેવામાં આવ્યું છે કે ઈ માહે મુબારકે રમઝાનનો દિલ છે દિલ માહે મુબારકે રમઝાનનું આખો મહિનોનું જે દિલ છે આમ આ શબે કદર તો આજે લૈલતુલ કદરના આમાલ આજથી શરૂ થશે ઇન્શાલ્લાહ હું એન્ડમાં કહીશ કે 23મી રાત એટલે શું ઇન્શાલ્લાહ આપણે પણ આજે બે વસ્તુ છે જે ઇસ્તગફાર અને અઝકાર સદકો તો આપણે રોજ આપશું ને આપતા રહીશું ઇન્શાલ્લાહ આગળ જતા વાત આવશે પણ આ ઇસ્તગફાર અને અઝકાર ઝિક્ર ક્યાં એવા ઝિક્ર છે એના આપણા ઓરફા અને ઓલમા બહુ ભાર આપીને એ બે વસ્તુઓ ઉપર બહુ ભાર આપ્યા છે ઇસ્તગફાર શા માટે અને અઝકાર શા માટે ઝિક્ર કરવું ઝિક્ર એટલે યાદ કરવું અલ્લાહને યાદ કરવું બરાબર સિમ્પલ ઝિક્ર કરો આપણે અલ્લાહને યાદ કરીએ છીએ હવે ક્યાં એવા અઝકાર છે બધા ઝિક્રનું સરદાર કોણ છે ઇન્શાલ્લાહ આગળ જતા વાત આવશે હવે
આ છે આયતુલ્લાહ ફહરી. આયતુલ્લાહ ફહરી બહુ ઇરફાનિયતની મંઝિલ ઉપર તે ફાયઝ હતા, અને એમનું દોસ્ત, એમના જે દોસ્ત હતા, ફ્રેન્ડ હતા, એ છે મરહૂમ ફાતમા એ કુમ્મી. એના ખાસ ફ્રેન્ડ હતા, દોસ્ત હતા એ બંને. આયતુલ્લાહે જવાદ મલિક તબરીઝી, હમણાં આવશે, આ છે જવાદ મલિક તબરીઝી, તેઓ બંને જે છે એમાં આયતુલ્લાહ ફહરી એ ગયા મરહૂમ ફાતમી એ કુમ્મીને મળવા. ક્યાં ગયા? મસ્જિદે જમકરાનમાં. એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને એને પાછળ એક ખાસ મેસેજ છે. મસ્જિદે જમકરાનમાં ગયા. એ કીધા કે ચલો આયતુલ્લાહ એ મલિક તબરીઝી બહુ બીમાર છે, હાલત બહુ ખરાબ છે એની, આપણે જઈ મળવા. તો ગયા. જેવું આયતુલ્લાહ મલિક તબરીઝીની ઘરમાં દાખલ થાય છે, અજીબ મંઝર જોઈ છે. અજીબ મંઝર શું? આયતુલ્લાહ મલિક તબરીઝી પોતાની દાઢીની અંદર ખિઝાબ કર્યા છે, એટલે શું કહેવાય, કલફ લગાવ્યા છે, અને ઝિક્ર ઇલાહીમાં અને મુસ્તહબ દુઆઓમાં મશગુલ છે, એકદમ મશગુલ છે. અને બંને આવ્યા. હજુ સુધી નમાઝે ઝહરનો ટાઈમ નથી થયો, વાર છે. એવું લાગતું હતું કે એ બંને બીજા દોસ્તોનો ઇંતજાર કરતા હતા, એવું લાગતું હતું. મુસ્તહબ જેટલી દુઆઓ મુસ્તહબાત છે, જે નમાઝથી પહેલાં પડવાની હોય ને, બધા અઝકાર જેટલી થતું હતું એ મુસ્તહબ અમાલ કરતા હતા. જેવું નમાઝે ઝહર માટે આઝાન, એકામા, નાફેલા બધું, જેવું નમાઝે ઝહર માટે અલ્લાહુ અકબર તકબીરતુલ ઇહરામ કહે છે, એની રૂહ પરવાઝ થઈ ગઈ. ઈચ ટાઈમમાં જેવું એ અલ્લાહુ અકબર કહે છે, એની રૂહ પરવાઝ થઈ ગઈ હતી. ફક્ત એટલું જ ના, આપણે ઓળખી કે આપણા ઓલમાની મંઝિલ કેવી બલંદ મંઝિલ સુધી ફાયઝ હતા. હવે એ કહે છે કે આયતુલ્લાહ એ નખુંદગીએ ઇસ્ફહાની નામ છે એનું. એ શબે કદરની રાતમાં જ્યારે પણ બેસે છે તો અમુક વસ્તુઓ એની અંદર બહુ મશહૂર હતી, ખાસ શબે કદરની રાત. શબે કદરની રાતમાં સૌથી પહેલાં તો એ મુસ્તહબ આમાલ ઉપર બહુ ભાર આપે છે. હવે તમે કહેશો કે વાજિબ જ આપણે કરે, મુસ્તહબ કરવાની શું જરૂર છે, જે આપણે વેલ્યુ છે. પણ જો આ શબે કદરમાં અગર આપણે ખપતું હોય કે આપણું રૂહાની મંઝિલ કાંઈ પહોંચે, હર ઇન્સાનને કોશિશ કરવી જોઈએ. હકીકતમાં રૂહાનિયતની મંઝિલ સુધી પહોંચે. તમને ખબર છે, એક ગુરુહ આયતુલ્લાહ બહેજત પાસે ગયો, ને એ આયતુલ્લાહ નખુંદ ઇસ્ફહાની મશહૂર ઓરફામાંથી છે. જાણે એના પાસે ગયો તો કહે છે કે વધારેમાં વધારે સહેલું સહેલું ઇન્સાનની રૂહાનિયતની મંઝિલ જે છે કઈ છે, સહેલું સહેલું. તમને ખબર છે શું જવાબ આપે છે? અલ્લાહ અકબર. આપણે હે આપણે વિચારમાં ન કરે, સહેલું સહેલું આસાનીથી કે આપણે કાંઈ ગાયબી મદદ મળે, અને આપણે સિગ્નલ મળે, કાંઈ ને કાંઈ આપણે ઇન્ડિકેશન્સ મળે. કીધા કે અમુક જે ચીજો છે ને, એ અમુક કબૂતરમાં યા તો પછી પરિંદાઓમાં પણ છે, ખાસ કરીને કબૂતર, ખાસ કરીને જે મુર્ગા છે એ કુકરી આપણે કહીએ છીએ, યા કબૂતર, એના પાસે પણ છે. કેમ? કારણ કે તેઓ અગર બરઝખમાં મરહૂમને કાંઈ થાય છે, તેઓ પહેલે સાંભળે છે. તો આ શક્તિ જે છે આ પરિંદાઓમાં પણ છે. તો આવી શક્તિ મેળવી શબે કદરની રાતે મહેનત કરે. અગર આપણે એ પણ નથી થઈ શકતું, આજે આ દુનિયા પ્રેક્ટિકલ દુનિયા છે, બીઝી દુનિયા છે, કાંઈ ના, એટલું જ આપણે કહી શકીએ કે અમે અમારા નફ્સને ઓળખી લઈએ, બસ એટલું જ કાફી છે. ટુ નો અવર સેલ્ફ, અમારા નફ્સ એની શકલ, એની હાલત કેમ છે, રૂહાની કન્ડિશન અમારી નફ્સની કેવી, અમારી રૂહની કેવી છે,
એટલું જ આપણે જાણકારી હાસિલ કરી લીધા. તમે સમજી ગયો કે આપણી શબે કદરની જેમ રાતના જે અમાલ છે આપણે પહોંચી ગયા એક સ્ટેપ. પછી એ કહે છે કે સૌથીમાં સૌથી વધારેમાં વધારે જે મને રિઝલ્ટ મળ્યું છે એનું સ્ટેટમેન્ટ છે. જાણે એમનું બધા એને જે પૂછા કરવામાં આવ્યું કે તમારા શું છે વધારે, હર ઇન્સાનનું અલગ અલગ તરીકો હોય છે. તો એ કહે છે કે મારું પર્સનલ જે જ્યાંથી મને રિફ્લેક્શન્સ મળ્યા, જ્યાંથી મને ઇન્ડિકેશન્સ મળતા હતા, એ હતા કે જે સાદાતે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે, જનાબ ફાતેમા ઝહરાના જે સાદાત છે ને, હું એમને મદદ કરતો હતો. એને મદદ, ચાહે માલી મદદ હોય, ચાહે તેઓના પ્રોબ્લેમ્સ હોય, ચાહે તેઓને આ જો એમના અલ્ફાઝ, હા હું બહુ બીઉં, જાણે આવા આવા શબ્દો આવે તો બસ ફક્ત એહતિયાતના જુમલો કહું, ચાહે અમે તેઓને મદદ કરવી જન્નત સુધી પહોંચાડવું. અલ્લાહુ અકબર, જન્નત સુધી પહોંચાડવાનું. એ આયતુલ્લાહ નખુંદે ઇસ્ફહાની કહે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે સાદાતનું મકામ, સાદાતનું સ્ટેટસ કેટલું હાઈ છે, સાદાતે ફાતેમાતા ઝહરા સલામુલ્લાહ અલૈહા. તો એ જુમલો શા માટે કીધા, આયતુલ નખુદ ઇસ્ફહાની શા માટે કીધા? કારણ કે તે જમાનાની અંદર અમુક નાના નાના સૈયદ પણ હતા જે તેઓ પોતાની પહેચાન, પોતાની ઓળખાણ ન સમજતા હતા. તો એ લોકોને પણ રાસ્તો દેખાડવું કેટલો બુલંદ મકામ છે. અલ્લાહુ અકબર. આપણે વિચાર કરે, એ ઘવારા ન કરતા હતા કે ઔલાદે ફાતેમા ઝહરા કાંઈ ગલત રાસ્તામાં આવી જાય. સુબહાન અલ્લાહ, વિચાર કરો એટલું આયતુલ્લાહ નખુદે ઇસ્ફહાની. કારણ કે યંગસ્ટર્સ તે જમાનાની અંદર, યંગસ્ટર્સ બચ્ચા નાના જવાનનું જોશ હતું ને, તો ઇશારો અહીંયા સુધી પણ આપે છે. આગળ જતા ઈ એના પાસે એક ખાસ ડૉક્ટર હતો, સ્પેશિયલ ડૉક્ટર. જો કેટલું વિચાર કહીએ છે, આવી આવી ચીજો આવા ઇન્સાનોને એમ એમ નથી મળતા. એ કીધા કે એને જલ્દી ડૉક્ટરને બોલાવ્યા. એ ડૉક્ટરનું નામ શું હતું? ડૉક્ટર શેખ અહમદ હસન ખોને આમેલી એનું નામ હતું. એ ડૉક્ટરને બોલાવે છે અને કહે છે કે જો લાસ્ટ મોમેન્ટમાં સન્ડેના મારી રૂહ કબ્જ થવાની છે. એને ઈશારો પણ આપી દીધા કે મારી રૂહ સન્ડેના કબ્જ કરવાની છે, તું આવજે મને હોસ્પિટલમાં, હું હોઈશ. પછી જાણે મારી રૂહ કબ્જ થઈ જાય, તું મને જે છે જે વાજિબાત છે, મને કિબલા તરફ રૂહ કરવું, મારી આંખ બંધ કરવું વગેરે વગેરે, પણ પ્લીઝ ડૉક્ટર મને જલ્દી ઘર ભેગું કરી નાખજે, હોસ્પિટલમાં તું મને રોકજે ના. કેમ? કારણ કે માણસોનું હુજુમ આવશે, બીજા બિચારા પેશન્ટ્સ જે છે, બીજા બધા જે મરીઝ છે, એ લોકોને કાંઈ અંચણ ન થાય. તમે વિચાર કર્યા કેટલું દૂર અંદેશીથી વાકેફ. પછી એમના એક ફ્રેન્ડ હતા જે એ આલિમેદ્દીન હતા, સ્કોલર હતા. એનું નામ એ હતું કે સૈયદ આગાએ મુર્તઝાએ રવાનથાની. એને બોલાવે છે અને કહે છે કે જો રવિવારના મારી રૂહ કબ્જ થવાની છે, પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે 3 કે 4 કલાક પહેલાં તું મારી આજુબાજુમાં બેસજે અને ઝિક્ર કરતો જાજે, દુઆઓ પડતો જાજે, આદિલા જે દુઆઓ છે એ પડતો જાજે. યાની તમે વિચાર કરો કે આવા ઓરફા આવી શખ્સિયત ઉપર પહોંચતા તોય છતાં પણ બે વસ્તુ અઝકારને નથી મૂક્યા અને શુક્રને નથી મૂક્યા, કેટલું ઇસ્તગફારને નથી મૂક્યા, કેટલી આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પછી એમને કહે છે કે જાણે મારી આંખ બંધ થઈ જાય, બધું થઈ જાય બરાબર કે ના, એ હું યા તો હું હોસ્પિટલમાં હોઈશ યા ઘરે હોઈશ, જેવી કન્ડિશન હોય. અગર હું ઘરે હોઈશ તો 2-3 કલાક તો મારી બાજુમાં બેસજે અને કુરાન પર જે પછી મને દફનાવજો, ગુસલ બાદ પછી મને દફનાવજો. યાની તમે જો આવી કન્ડિશન્સ, આવી સિચ્યુએશન આગા પાસે હતી ને, એ કેટલા માણસોની જિંદગી બદલાવી નાખ્યા હતા, લાઈફ તેઓની ચેન્જ કરી નાખ્યા હતા. આપણે ખુશનસીબ છે કે આપણા પાસે એવી શખ્સિયત મોજૂદ છે. પછી એ છે આયતુલ્લાહ અલી કાઝી.
ઈ એની એક અલગ દાસ્તાન છે. ઈ હંમેશા આયતુલ્લા એ અલી એ કાઝી જે છે ઈ કાંઈ અમલ આપ્યા હતા સૈયદ મોહમ્મદ હસન તબાતબાઈને. આ છે સૈયદ મોહમ્મદ હસન તબાતબાઈ, અલી કાઝી આ છે. ઈ તો આયતુલ્લા ખુમૈનીના પણ ઉસ્તાદ ગણાય છે. તો ઈ એમને દસ્તુરુલ અમલ આપ્યા. હવે દસ્તુરુલ અમલ હું તમે સમજાવો કે આ છે શું. હર કોઈ આલિમ, હર કોઈ સ્પિરિચ્યુઅલની જ્યારે મંઝિલ સુધી પહોંચી જાય તો કાંઈ ને કાંઈ અમલ આપે છે. તમે આ કરજો, આ કરજો, આ કરજો, આ કરજો, જેવી એમની કેપેસિટી, જેવી એમની કેપેસિટી એને એ અમલ આપ્યા. તું કરજે અમલ, રૂહાનિયતની મંઝિલ ઉપર પહોંચશે, કાંઈ રૂકાવટ હશે તને બધું સરખું થઈ જશે. કાંઈ અમલ આપે છે બધાને એ દસ્તુરે અમલ બધાને નથી આપતા. અમુક ઓલમા જે ઓલમા અખલાક હોય છે, જે સ્ટુડન્ટ્સ હોય છે, અમુક અમુક અમલ તેઓને આપે છે, એકદમ એ લોકોને મોટિવેશન મળે છે. એક આને કે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સ્પિરિચ્યુઅલ નરિશમેન્ટ જરૂરી છે. સ્પિરિચ્યુઅલ ખાવાનું પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ એને આપ્યા, પણ એને એક ભરામર કીધા. શું ભરામર કીધા? જો આ હું તમે ઇન્શાલ્લાહ સમજાવીશ. એને કીધા કે જો એ બધાનું કામ નથી. સાચી વાત છે. હવે ડૉક્ટર જે છે, જ્યારે તમે કંઈ દવા આપશે, પહેલાં એ તમારી શરીરને જોશે કે તમારી બોડીનું વજન કેવું છે, તમારી કેપેસિટી કેવી છે, વગેરે વગેરે. તો એ કીધા કે બધાય સિક્રેટ જે છે, બધાય સિક્રેટ બધાને ન અપાવાય, કારણ કે હરામ થઈ જાય છે. અજીબ, જો એના લફજો અઝોય અસરારે હરામ હેસ્ટ પોતે કહે છે, પણ અહીંયા જે છે એ ઝેરને બદલી જાય. એક છે એ વાત અલગ છે, પણ એ હરામ છે. કોઈક વખતે એ ન બરદાશ્ત કરી શકે તેઓ, એ એમને પણ કહે છે. હવે આપણે નાંડા બચાવવું છે, એક લોજિક સમજાવું છું એ વાતની અનુસંધાનમાં. નાંડા બચાવવું છે કે નહીં? આપણે એ લોકોને પણ આખી રાત જગાવીએ શું? આયતુલ્લા તો કહે છે કે આ શબે કદરની રાતે તમે જાગો, મહેનત કરો. બચ્ચાઓ જાગી શકતા હોય તો જગાવો, જેટલું થાય એટલું જગાવું તો સારું, મહેનત કરો. અમુક રાતના છેલ્લા ભાગ પણ એ લોકોને જગાવો, પણ તમે લોકો બહુ મહેનત કરો. તે કહે છે ખબર છે થાકી જશો, પણ મહેનત કરો શબે કદર માટે. પછી કહે છે કે શબે કદરને તમે હળવો ન સમજો, મામૂલી ન સમજો, ફોરો તમે એને ન ગણજો. એ મામૂલી રાત નથી, એ વજનવાળી રાત છે. એની અંદર શું શું થાય છે પછી બયાન કરશું ઇન્શાલ્લાહ કાલે યા પરમ દિવસે, જ્યારે રાત આવશે નજદીક તો એનું અસર પણ વધારે થશે. તો કહે છે કે તમે પોતે જાગો અને કોશિશ કરો તમે તમારા ફ્રેન્ડ્સને પણ ઉત્તેજન આપો કે એ રાત ન સૂવે. પછી પોતે એક અજીબ જુમલો કહે છે કે શબે કદરની રાતને તમે જીવતો કરો, મુર્દા ન બનાવો. અલ્લાહુ અકબર, સખત જુમલો છે. એને તમે જીવતો જ રાખો. પૂછા કરવામાં આવ્યું કે શબે કદરની રાતો આપણે કેમ એને જીવતું કરે? અલ્લાહ છે ના, એને તમે જાગીને એને જીવતો કરો. શબે કદરને જાગીને તમે એને જીવતો કરો. અજીબ એમના અલ્ફાઝ. પછી આવે છે કે હવે કોક વખતે ઝઈફ માણસ હોય છે, બીમાર હોય છે, નથી અમલ કરી શકતા, નથી જાગી શકતા, થાય છે કોક વખતે, મહેનત પડે, શું કરે? તો જે બધાય અઝકારનું જે સરદાર છે એ છે લા ઇલાહા ઇલ્લાલ્લાહ. એને કમ સે કમ તમે એમને તમારી જબાનમાં એને તમે રાખો, લા ઇલાહા ઇલ્લાલ્લાહ. એ એવું છે કે તમે આંખ ભલે ખુલી હોય, તમે ભલે ખાટલામાં હોય યા તમે તમારી ખુરશીમાં હોય, પણ તમે જિક્ર કરતા મૂકજો ને શબે કદરની રાત. અતલ ઇમકાન શબે કદર ની રાત લા ઇલાહા ઇલ્લાલ્લાહ પરવાથી કેટલા ફાયદાઓ છે કે જે બંધ દરવાજા રૂહાનિયતના હોય છે એ ખુલી જાય છે. લા ઇલાહા ઇલ્લાલ્લાહમાં એટલું પાવર છે. નથી કીધા કેટલા વખત, પણ આયતુલ્લા બહેજત અમુક ચીજો માટે એક ફિગર આપ્યા છે કે આટલો ટાઈમ તમે કરો. તો એ લા ઇલાહા ઇલ્લાલ્લાહ જે છે એ એકદમ પાવરફુલ અમલ છે, અને એને આપણે વારંવાર સરખી રીતે એને આપણે બજા લાવતા હોય. હવે એ આયતુલ્લાહ એ શાહ આબાદી, આયતુલ્લાહ શાહ આબાદી
એક એ છે કે અગર તમે તમારી રાતને સક્સેસફુલ બનાવવું હોય, કામયાબ બનાવવું હોય, શબે કદરની રાત તમે કામયાબ બનાવવું હોય એમને, તો તમે શું કરો? એ તમે ખપે આખી રાત તમે જાગ્યા, આખી રાત તમે કર્યા બધું જેટલું થયું આપણાથી, હવે આપણે એને ખૂબસૂરત બનાવી છે. તો એ કીધા શું? તમે બધાએ મળીને જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલેહા ઉપર સલવાત મોકલો. અગર તમે ખપતું હોય તો તમે જેટલું થાય એને એના ઉપર, ના ફાતેમા ઝહરા ઉપર તમે સલવાત મોકલતા જાઓ, મોકલતા જાઓ, એટલું એની અંદર તને તમે વિચાર કરો. કેમ? કારણ કે લૈલતુલ કદર જનાબે ફાતેમા ઝહરાનું પણ નામ છે. એમનું વસીલો, એનું ફાયદો, તવસ્સુલ બહુ જલ્દી પહોંચે છે. એટલે એમને સલવાતથી આખી રાતમાં આપને એના સલવાતથી એ શબે કદરની રાતને વધારે ડેકોરેટ બનાવે, ખૂબસૂરત બનાવે, સજાવે એને આપણે. પછી આવે છે કે આ રાતના અમુક મેસેજીસ છે, એ રાતના અમુક મેસેજીસ છે. પહેલું મેસેજ એ છે કે અલ્લાહ અમને સારીમાં સારી ઓપોર્ચ્યુનિટી આપ્યો છે. ઓપોર્ચ્યુનિટી મેસેજ, બહુ સારીમાં સારી આપણા પાસે ચાન્સ છે. એ ચાન્સને આપણે ન ગુમાવે, જે થાય એ થાય, એ ચાન્સને આપણે ન ગુમાવે. જેવું આપણી ચાન્સ મળે ના તો પછી શું થશે? આપણે અફસોસ રહી જશે કે આપણે એ ચાન્સ અમારી હાથમાં હતો અને આપણે એને ગુમાવી નાખ્યા. બીજું કે ફક્ત આ રાત માટે જ ના, લૈલતુલ કદરની બાદ બી, પછી 22મી રાત આવે છે એ લૈલતુલ કદરની રાત નથી, પછી 26મી રાત આવે છે એક્ઝામ્પલ, 25મી રાત આવે છે, 24મી રાત આવે છે, પછી માહે રમઝાનના છેલ્લા છેલ્લી રાતો છે, એ રાતો પણ કમસે કમ 15 કે 20 મિનિટ બસ નમાઝે ફજરથી પહેલાં તમે ઉઠી જાઓ. એટલું કે નથી કહેતા આખી રાત જાગો, માહે રમઝાન પછી પણ એટલું એ આપણે આજ રાતથી કોશિશ કરે 15-20 મિનિટ એ જરૂર આપો. ઇન્સાન એની તકદીર બદલાઈ જાય છે. પછી એક મેસેજ એની અંદર આવે છે કે આ રાતની અંદર વધારે જેટલું થાય એ થાય તમે કુરાનમાં બહુ કામ કરો, કુરાનને વધારે વેલ્યુ આપો, કુરાનને વધારે વેલ્યુ આપો. પછી કહે છે કે ખાસ કરીને સહેરીના ટાઈમમાં સહેરે સહેર ગેઝી, હવે સહેર ગેઝી એક આવશે ઇન્શાલ્લાહ, તમે સમજાવીશ કે આ છે શું. એ એક ફારસી લફ્ઝ છે, પણ એ અડધી કલાક પહેલાંના એ સહેર ગેઝી ખાસ કરીને શબે કદરની રાતે એ મોકો ન ગુમાવજો. કારણ કે તે રાતે મલાઈકા, તનઝ્ઝુલ મલાઈકાની જે વાત થાય છે ને એ નાઝિલ થાય છે એ ટાઈમમાં, ઇન્શાલ્લાહ સમજાવીશ. પછી આવે છે કે એ રાતના કોશિશ કરો કે ફિકહી અહકામ શીખે, ફિકહી અહકામ, વાજિબ, હલાલ, હરામ, મકરૂહ, મુબાહ, સુન્નત, એ બધી. કેમ? કારણ કે એ શીખવાથી જે આપ એ આયતુલ્લા બેહજતના જુમલાઓ છે કે આ શીખવાથી જે આપણી હાજતો પૂરી ન થતી હોય ને અલ્લાહ સુબહાન તઆલા બહુ જલ્દી એને પૂરી કરે છે. જરૂરી નથી હલાલ હરામ એના બારામાં ફિક્ર કરવી, ગોર કરવી. એ રાતે કાંઈ એવા મસાઇલ વાંચવું, એવા મસાઇલ સાંભળવું, બસ હલાલ હરામ એની બારામાં વિચાર કરવું ખાલી, એટલું ફાયદો છે કે આપની દુઆ જે અટકી ગઈ દુઆ હોય અલ્લાહ એનું દરવાજો એકદમ ખોલી નાખે છે ને કબૂલીએ તો શરફ એનાયત થાય છે. તો એ શબે કદરની અમાલમાં આવે છે. પછી આવે છે કે સજદે એ શુક્ર, સજદે એ શુક્ર જેટલું આપણાથી થાય ને સજદામાં એક દુઆ છે, સજદે એ શુક્ર આ રાતમાં કે પરવર ને એ સજદે શુક્ર નમાઝ ઈશા પછી ફોરન. આયતુલ્લાહ નખુદ ઇસ્ફહાની એમના એ જુમલા છે કે સજદે એ શુક્ર જે છે નમાઝ ઈશા પછી તમે શરૂ કરી નાખો. અને કેવી રીતે કરો? હવે હું તમને સમજાવીશ કે સહેર ખેઝીનું ખાસ મતલબ શું છે. આ છે સહેર ખેઝી, એટલે જાણે નમાઝ ફજર છે, ઠીક છે, નમાઝ ફજરથી થોડો ટાઈમ પહેલાં આપણે સહેરી કરે છે, લગભગ અડધી કલાક આપણે ગણે, પોણી કલાક લગભગ. સહેરે ખેઝીનો મતલબ એ છે કે આપણે કેલ્ક્યુલેશનની મુતાબિક, રફ કેલ્ક્યુલેશન છે, પણ એમને તો એક પર્ટિક્યુલર હતા કે 1.5 કે 2 કે 2.5 કલાક પહેલાં
ડેટ બો યા 2.5 કલાક પહેલા ઈ સહેર ખેઝી છે અને આ તુલુની દરમિયાન જાણે શરૂ જાણે સૂરજ હવે નીકળવાનું છે એ બસ નમાઝનો ટાઈમ જ થવાનું છે એનાથી પહેલાં ઈ ડેટ 2.5 કલાકનીથી તમે ઝિક્ર ઇલાહીમાં આવી જાઓ આ ફરિશ્તાઓ આવે છે ને તમારી દુઆઓને એવી રીતે લઈ જાય છે આગા બયાન કરે છે એવી રીતે લઈ જાય છે બધાઓની દુઆઓને એની અંદર જે પણ હોય માંગે છે પછી તરીકો દેખાડ્યા છે કેવી રીતે અને કેમ કેમ દુઆ માંગવું તો આ એક ટાઈમ છે 2.5 કલાક પહેલાં આપણે એ ટાઈમમાં પોતાને આપી દે અને અલ્લાહ પાસેથી દુઆ માંગે શુક્ર કરે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શબે કદર શરૂ થઈ જાય કહે છે કે શબે કદરમાં એક પણ નાનામાં નાનો ગુનાહ પણ ના કરો ચાહે કોઈની ગિબત સાંભળવી પડે કોઈ ઉપર તોહમત કોઈ ઉપર ઇલ્ઝામ નાંદામાં નાંદા નાંદો સિમ્પલ એક પણ ગુનાહ એનાથી બચો અને ખાસ કરીને જે ગેધરિંગ્સ હોય છે એનાથી બચો કારણ કે એનાથી કાંઈ પણ 0.1% પણ ગુનાહ કરવાના ચાન્સીસ છે એ ખાસ દસ્તુરે અમલ આપ્યા છે આગા જે રૂહાનિયતની મંઝિલ ઉપર છે કહે છે કે જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલેહાની પોતે હદીસ છે કે રોઝાનું મતલબ એ જ હોય કે આપણા આંખ નાક કાન બધાય જવારે ગુનાહોથી મહેફૂઝ રહે પણ શબે કદરમાં બધાય અમે અમાલ કર્યા બધું કર્યા એક ગુનાહ અગર આપણા ભૂલેથી થઈ ગયો તો એક્ઝામ્પલ આપે છે જેવી રીતે દરિયાની જે આટર હોય ને આપણે હાથમાંથી લીધા ને એવી રીતે હાથમાંથી ફિસલાઈ ગઈ એ એક્ઝામ્પલ આપે છે તમે જો એમના એક્ઝામ્પલ પર કેટલા રૂહાનિયતવાળા છે એમની નજર ક્યાં ક્યાં પહોંચે છે કે એવી રીતે જે છે આપણા અમાલ બધાય આટરના જેમ ફિસાઈ જાય છે બધું હાલ્યા જાય છે તો કહે છે કોશિશ કરો કે એક પણ ગુનાહ આપણાથી ન થાય પછી આયતુલ્લાહ એ હસન નખુંદ ઇસ્ફહાની એ કહે છે હવે એ એક એની મંઝિલ ઉપર છે એટલે આપણે ત્યાં પહોંચવાનું બહુ હાય કે 40 દિવસ જાણી કોઈ અમલ કરે કાંઈ ચિલ્લો હોય ને કારણ કે ઓલામાં હોય છે 40 દિવસ 40ની અંદર અગર મારી એક નમાઝે શબ પણ અગર કઝા થાય એક નમાઝે શબ પણ અગર ભૂલથી કઝા થઈ જાય તો હું વાટ જોઉં બીજા દિવસે કે મારી નફ્સની હાલત શું થવાની છે મારી રૂહની હાલત શું થવાની છે હું એક્સપેક્ટ કરતો હતો કે કાંઈ એનું આવી એક રૂહાનિયતની મંઝિલ ઉપર ફાયઝ છે પછી આ હદીસ છે કે હઝરતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બયાન કરે છે કે કયામતના દિવસે માણસો પાસે નેકના પહાડ હશે નેક જાણી આવશે તો નેક કામોના પહાડ હશે મોટા મોટા પહાડો હશે સામાન્ય ફારસીને કહે છે પણ એ બધાય નેક પહાડો એને ખાસ મળશે નહીં બધું જે છે ધુવાણાના જે ઉડી જશે એકદમ ગાયબ થઈ જશે એને મળશે ના કેમ કારણ કે એ દુનિયાની અંદર પરહેજગાર તો હતા નમાઝ બી પડતા હતા કુરાન બી પડતા હતા સાથે સાથે એમના ગુનાહો પણ થતા હતા તેઓ ઇસ્તગફાર નહોતા કરતા હવે ઇસ્તગફારની મંઝિલ ઉપર વાત આવે છે ને કેટલું ઇમ્પોર્ટન્ટ છે શબે કદરની રાતે ઇસ્તગફાર કરવું ગુનાહ થતા હતા પણ એ સાથે સાથે ઇસ્તગફાર ન કરતા હતા ભૂલ ન કરતા હતા બસ અમાલ ડગલાબલ પણ આવી જીની ભૂલો એના ઉપર ફિક્ર ન કરતા હતા ભૂલી જતા હતા ઇસ્તગફાર કરવા વગર એ દુનિયાથી હાલ્યા ગયા અને અહીંયા પહોંચી ગયા હવે આ બધું અમાલ એ લોકોને કાંઈ કામ નહીં આવે એ હદીસ છે પછી આગળ જતા ફરમાવે છે અગર આપણે ખપે કે આપણે ગુનાહોથી બચે કાંઈ એવું ઝિકર છે બધાએ પૂછ્યા કરતા હતા કાંઈ એવું ઝિકર છે કે આપણે એ હંમેશા કરે ને આપણે ગુનાહોથી બચતા જાય રૂહાની તાકાત બલંદ થતી જાય કા સિમ્પલ જે આપણે રોજ હર નમાઝમાં એ દુઆ પડે છે કઈ દુઆ પડે છે અલ્લાહુમ્મા અદખિલ અલા અહલેલ
હોબોરે સરૂર ઈ તમે માહે રમઝાન સુધી મહેદૂદ ન રાખજો. અગર આપની આદત હોય કે આપણાથી ગુનાહ થાય છે તો હર નમાઝ બાદ ઈ દુઆને પડજો, પછી પોતે કહે છે તમે જોશો કે ગુનાહ તમારા કેમ ઓછા થતા જાય છે. એટલું જ નહીં, પછી ફરમાવે છે આયતુલ્લાહ બેહજત કે જે પણ સામરા, કરબલા, કાઝમેન, હા એ જ્યાં બધા છે, સામરા, કાઝમેન, મશહદ, કુમ, મક્કા, મદીના, નજફ, જ્યાં જેટલા પણ મદફન છે, દફન છે ત્યાં, તેઓને તમે એક સૂર એ ફાતેહા ને કોઈ પણ સૂરો તમે પરીને તેઓને હાજીઓ આપો. એમાંથી તમે ફાયદો શું થશે કે એ અમલ તમને ગુનાહોથી બચાવશે, હિફાજત કરશે. કોણ કહે છે? આયતુલ્લાહ મોહમ્મદ તકી બેહજત, અલ્લાહ એને આલા દરજા ઇનાયત કરે. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોસ્તો. તો આ રાત જાયા ન થાય, દુઆ કરવાની રાત, પાવરફુલ રાત, બહુ ઇમ્પોર્ટન્ટ રાત છે. શુક્રનો સજદો આજની રાતે કરે. બસ હવે હું લાસ્ટ મોમેન્ટમાં આપું છું, પછી એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે મારા ભાઈઓ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલજો નહીં. શુક્રનો સજદો કે અમને આ રાત નસીબ થઈ. અગર જે કોઈ આમ શુક્રનો સજદો કરશે ને આ દુઆ પડશે, અઝુમ ઝુનુબ મિન અબ્દિક ફલયહસનુલ અફવ મિન ઇન્દક, એનું તમે ગુજરાતી તરજુમામાં પણ તમે તસવ્વુર કરો. એનો મતલબ શું છે કે મોટા મોટા ગુનાહ એ પરવરદિગાર મારા તરફથી છે ને ખૂબસૂરત માફી તારા તરફથી છે. એનું તરજુમો આ છે, મોટામાં મોટા ગુનાહ મારા તરફથી છે ને ખૂબસૂરત માફી તારા તરફથી છે. પછી એના સાથે ઝિક્રે યુનુસિયા તમે મિલાવી નાખો, લા ઇલાહા ઇલ્લા અન્તા સુબહાનકા ઇન્ની કુન્તુ મિના ઝાલિમીન. સજદાની હાલતમાં શુક્ર કરતા જાઓ, એનો ફાયદો એ થશે કે આગલી શબે કદર અલ્લાહ અમને નસીબ કરશે. કારણ કે કહે છે લઈન શકરતુમ લઅઝી ધન્નકુમ, લઈન શકરતુમ લઅઝી ધન્નકુમ. લાસ્ટ મોમેન્ટમાં આવું છું, આજે દુઆની રાત છે, કબૂલિયતની રાત છે, આમાલની રાત છે, તો માટે આપણે તેઓને પણ ન ભૂલી જાય કે તેઓનું અહેસાન આપણા ઉપર છે. આપણા ઉસ્તાદ હોય, આપણા ઓલમા હોય, સ્કોલર હોય, આપણા જે પણ જેના અહેસાન આપણા ઉપર, એ લોકોને આપણે ફરામોશ ન કરે. કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ના તો અહેસાન ફરામોશ થઈ જશું, આપણી દુઆ કબૂલિયતનો શરફ નહીં મળે. ને અલ્હમ્દુલિલ્લાહ આપણે એક વાતને પણ યાદ રાખે કે આજે અલ્હમ્દુલિલ્લાહ 273 ફ્રેન્ચ થઈ ગયા છે, મોટી વાત કહેવાય. બાકી લગભગ 150 બાકી રહ્યા છે. આપણે દુઆ કરે કે જે 150 બાકી રહ્યા છે આજની રાત આપણે જરૂર તેઓ માટે દુઆ કરે. મને ખાસ બરાબર કરવામાં આવ્યું છે, પ્લીઝ આ મેસેજ પહોંચાડજો. તેઓ આપણે કોઈક વખતે પોતાના ઇમ્પોર્ટન્ટ દુઆઓ જે છે એ આપણે ભૂલી જાય છે. આજે અલ્હમ્દુલિલ્લાહ કેટલા રાજી થાય છે, કેટલા ફ્રેન્ચ થઈ ગયા માશાઅલ્લાહ, હમણાં જે આવનારા જે વાતો છે, અને જે ખાસ કરીને આ કામમાં જે તન મન અને ધનથી એ કામને આગળ વધાવ્યા છે તેઓને પણ પોતાની દુઆઓમાં યાદ કરે. અલ્લાહ એ લોકોને ઓર હિંમત આપે, ને ખાસ કરીને જે 273 એ લોકો થઈ ગયા છે, 250 થી માથા છે, શુક્રનો સજદો અદા કરે કે અલ્હમ્દુલિલ્લાહ બાકી જે 150 બાકી છે એ લોકો માટે દુઆ કરે. કારણ કે હાલાત હવે બહુ બદલતા આવે છે, બહુ બદલતા આવે છે હાલાત. એટલા માટે આપણે બહુ કોશિશ કરે. આખરી એક કુરાનનો અમલ, એક કુરાનનો અમલ આજે આપણે કરશું, બરાબર કે ના? ચાર પોઈન્ટ જ્યારે આપણે માથા ઉપર કુરાન રાખે ને, તો ચાર પોઈન્ટ તમે યાદ કરી લેજો, મગજમાં વિચારજો. પહેલો, જ્યારે હું આ કુરાનને માથા ઉપર રાખું છું તો એ નિયત કરજો કે એ પરવરદિગાર હંમેશા એ કુરાનની વેલ્યુ મારા ઉપર રહેશે, હું એની ઇજ્જત રાખીશ, એને કોઈ દિવસ હું એને પામાલ નહીં કરું. એ એક સાયકોલોજીકલ પ્રેક્ટિસ તમે તમારી ઝહેનમાં રાખજો, રૂહાની તરીકો છે એક. બીજો કે એ કુરાન તું નૂરાની છે, મારી અકલ કમજોર છે,
તારી આ રૂહાનીના તાકતથી મારી અકલ જે કમજોર છે એની તું મજબૂત બનાવી નાખ. એ વિચાર કરવો. ત્રીજો કે એ અલ્લાહ, આ કુરાન હિદાયતની કિતાબ છે, અગર મારો મગજ કાંઈ ભટકતો હોય તો આપણે તું એને રાહે રાસ્ત ઉપર તું એને લગાવી નાખ. ચોથી વસ્તુ, એ અલ્લાહ, આ કુરાન મારા માથા ઉપર છે, મારો ગુનાહોનું બોજ બહુ વધારે છે મારા ગુનાહોનું બોજ, એને તું ઓછું કરી નાખ. અલ્હમ્દુલિલ્લાહ. તો આજે દુઆની વાત હતી. કઈ કેના માટે દુઆ કરવાની છે એ પણ આપણે યાદ કરી લીધા. ને અલ્હમ્દુલિલ્લાહ, આપણા રઝાભાઈ બી અમારી દરમિયાનમાં મોજૂદ છે, એમની બારામાં આપણે કીધા. અલ્લાહ એમની ઓર તોફિકાતમાં વધારો કરે, હિંમત આપે એમની સલામતી માટે. આપણે બધા માટે સલામ, એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઇન્શાઅલ્લાહ કોશિશ કરે, દુઆ કરે. જે હજુ સુધી બાકી છે ઇન્શાઅલ્લાહ એની ફિગર તમારી ખિદમતમાં પેશ કર્યો. જેને મળી ગઈ છે ફ્રેન્સિસ, અલ્લાહ એ લોકોને કામયાબીનો દરવાજો ખોલી નાખે. ને જે મરીઝ છે તેઓને અલ્લાહ શફાએ કામિલ અતા ફરમાવે. તો ઇન્શાઅલ્લાહ તઆલા બાકીનો જે અમુક પૈગામો છે હું કાલે એને કન્ટિન્યુ કરીશ. રબ્બના તકબલ મિન્ના ઇન્નકા અંતા સમીઉલ અલીમ. જઝાકલ્લાહ.